નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયની અંદર આપણે પાઠ 14 આવ ભણા આવ. વિદ્યાર્થી મિત્રો, આ એક હાસ્યાત્મક પાઠ છે, બરાબર, હાસ્ય લેખન પાઠ છે. આ પાઠની અંદર હસવાની વાત કરવામાં આવી છે. હાસ્ય સાથે અહીંયા શહાબુદ્દીન રાઠોડ ખૂબ જ સુંદર રીતે પાઠને આલખ્યો છે. ભાણો એટલે બહેનનો દીકરો, બરાબર છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો, શહાબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થાય છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને સો માસ ગોપણ એમના પુસ્તકો છે. આવ ભાણા આવમાં લેખ સામાન્ય વિષયને રમૂજ ભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબોધનનું અહીં સ્વચ્છ મધુર આલેખન કર્યું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠને આપણે સમજીએ. શું કહે છે? મારા નાના પુત્ર અફઝલ મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. હવે અહીંયા અફઝલ એટલે લેખકના પુત્રની વાત કરે છે. એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણમાં સરી પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અફઝલે લેખક પાસે બૂટ મોજાની માંગણી કરી, એના માટે પૈસાની માંગણી કરી, તો લેખક એ જે બનાવ છે, એ જે પ્રસંગ છે, એને લઈને પોતાના શૈશવનો અર્થ થાય છે બાળપણ, સ્મરણ એટલે કે યાદો, શૈશવના સ્મરણોમાં સરી પડ્યા એટલે યાદોમાં ખોવાઈ ગયા. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠામામા, દુદામામા, ભગતમામા, બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખક એમના બાળપણની વાતો યાદ કરે છે. એનામાં જે મોચી બજાર છે, એ મોચી બજારની અંદર જે મોચીઓની દુકાન હતી, એ બધા મોચીને એ મામા કહીને બોલાવતા, અને બૂટ માટે જે લેખકે ધક્કા ખાધા છે એની માટેની અહીંયા વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠમાં શું કહેવા માંગે છે તે સમજીશું. અસ્તુ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું ધ્યાન રાખીશું કે સ્કૂલે રેગ્યુલર આવવાનું કરીશું. વાલીની પેરેન્ટ્સની પરવાનગી સાથે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને દરેકે દરેક બાળકો વિદ્યાર્થીઓ સ્કૂલે જરૂરથી આવશો. તો શું છે, વિડીયોમાં જે સમજાવવામાં આવ્યું છે એ વધુ સારી રીતે હું આપને, દરેકે દરેક ટીચર આપને અહીંયા લાઈવ એટલે કે રૂબરૂમાં સમજાવી શકશે. તમને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો પણ નિકાલ અહીંયા થઈ શકશે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.